તો આ તરફ બાબરમાં પણ એક ગરીબ પરિવારના છાપરામાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. બાબર જૂના વિસ્તારમાં રહેતા રાઠોડ કીતુભા પ્રહલાદસિંહ નામના ખેડૂતે મજૂરી કરીને નાગદેવની રમેલ માટે ભેગા કરેલા રૂપિયાની ચોરી થતા ફફડાટ ફેલાયો છે. જાણવા મળતી માહિતી મુજબ બાબર જૂના વિસ્તારમાં રહેતા પ્રહલાદસિંહના છાપરામાંથી રાત્રિ દરમિયાન લોખંડની પેટી ઉઠાવી બાજરીના ખેતરમાં તોડીને રોકડ રકમ લઈને અજાણ્યા ચોરો ફરાર થઈ ગયા છે. બાબર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. 26,000 મારે રમેલ માટેના મેં ભેગા કરેલા હતા, ડાબડામાં નાખેલા, ગણીન નાખેલા છે, અને 9,000 રૂપિયા મારે પશુઓના પગારના કોઈ ધંધા આવતા એના માટેના સુટકેસમાં અલગ પડ્યા હતા. તો એ સુટકેસ પાસે ખોલી એ સુટકેસ એમને એમ પડી રાખીને પૈસા લીધા રહ્યા, અને જે બેગમાં બીજા 26,000 ડબ્બામાં અંદર પડ્યા હતા એ રહી બેગ ઉધી લઈને અને મારી બાજરીની અંદર નાખીને જેલ છે અને પૈસા લઈ ગયો છે. કુલ કેટલી ચોરી થઈ? કુલ 26,000 ને 9,000.